भरूच જિલ્લાના વાગરા ખાતે કોંગ્રેસ દ્વારા પાણીના પોકાર સાથે ધરણા યોજી ડીજેના તાલ સાથે માટલા સરઘસ કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ પ્રદેશ મહામંત્રી ઇકબાલ પટેલની ઉપસ્થિતિમાં વાગરા તાલુકામાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ સાથે ધરણા યોજવામાં આવ્યા હતા। ધરણા બાદ ગુજરાતની મહારાણી આપો પાણી તથા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ડીજેની ધૂનો અને માથે માટલા મૂકેલી મહિલાઓ સાથે વિશાળ માટલા સરઘસ કાઢી કોંગ્રેસજનોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। जिला कांग्रेस प्रमुख राजेंद्र सिंह रणा तथा जिला पंचायत सदस्य ईसाक राजे वागरा तालुका में सरकार की अण आवड़त भरिया वहीवट ने कारण पानी की समस्या सर्जाई होवानो आक्षेप करने साथ उद्योगों माटे जमीनों आपवा छता पानी प्रश्न विकट बन्यो होवानु कह्यु हतु। चोमासाना प्रारंभ थी ज समग्र राज्य में पानी प्रश्न पेचिंदो बनी रह्यो छे, त्यारे आगामी दिवसों में आ मुद्दो वधु उग्र बने तेम लागी रह्यु छे। ઉદ્યોગોને સતત પાણી પહોંચાડવામાં આવે છે, ગામડામાં લોકોને પીવાના પાણીની તકલીફ છે, ખોટા ટેન્કર ઉધારવામાં આવે છે, ટેન્કરોમાં જે લોએસ્ટમાં લોએસ્ટ ભાવ છે છતાં પણ ટેન્કર પોસાય પરિસ્થિતિમાં લોકોએ ભરેલું છે, કઈ રીતે ચાલે છે અમને ખબર પડતી નથી। નદીમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું નથી। આજે સાબરમતી બંને કાંઠે ફૂલ વેરેલી છે, પરમ દિવસે અમદાવાદ જોઈને આવેલા છે, ત્યારે આ પાણી નહીં છોડવાને કારણે ખારાશ આવી ગઈ છે દરિયાના પાણીમાં ભરતીને લીધે, ત્યારે આ ખારું પાણી કઈ રીતે ઉદ્યોગોને પણ ચલાવવાનો વિકટ પ્રશ્ન ઉભો થઈ ગયો છે, રોજગારીનો બી પ્રશ્ન વાગરા તાલુકામાં ઉભો થયો છે, ત્યારે આ સમસ્યાને લઈ નિરાકરણ કરવા માટે આજે અમે ધરણા કાર્યક્રમ કરી આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે। ટૂંક સમયમાં જો એનો નિકાલ કરવામાં નહીં આવે તો આ પાણી વર્ગની સરકાર સામે લોકો જાતે રોડ પર આવી જશે એવી ચીમકી અમે આપેલી છે। 20 ગામની અંદર આજે પીવાના પાણીનો બહુ મોટો વિકટ પ્રશ્ન છે। અઠવાડિયાની અંદર એક દિવસ મધ્યબારાનું પાણી એવું પણ ગંદુ જઈ રહેલું છે, ત્યારે અમારે ના છૂટકે આજે વાગરા તાલુકાને આ પ્રજાવતી આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે, જેનાથી સરકાર યોગ્ય તાત્કાલિક ઘટતું કરે એવી આશા રાખે છે।